અને ગુજરાતભરની ટોપ 9 ગતિવિધિઓ પર એક નજર. ગુજરાતમાં કહેર વરસાવી રહ્યો છે કોરોના. નવા 548 નવા કોરોના કેસ નોંધાયા. અમદાવાદમાં સૌથી વધારે 265 કેસ, સુરતમાં 62, વડોદરામાં 34 કેસ. તો પાછલા 24 કલાકમાં 65 દર્દીઓ સાજા. રાજ્યમાં વધુ 548 કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 1902 પર પહોંચી. રિકવરી રેટ 98.55%. 24 કલાકમાં રસીના 1.94 લાખથી વધુ ડોઝ અપાયા. તો રાજ્યમાં ઓમિક્રોનના 24 કલાકની અંદર નવા 19 કેસ. અમદાવાદમાં ઓમિક્રોનના 8 નવા કેસ. નવા 8 કેસની સાથે અમદાવાદમાં કુલ કેસનો આંકડો 33 પર. સુરતમાં ઓમિક્રોનના વધુ 5 કેસ. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 91 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 41 દર્દી થયા સાજા. ગુજરાતમાં કોરોના ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે સરકારનો મોટો નિર્ણય. જીતુ વાઘાણીએ કહ્યું કે 15-18 વર્ષના તરુણોને રસી આપવાની શરૂઆત 3 જાન્યુઆરીથી થઈ રહી છે, માટે આરોગ્યમંત્રી દ્વારા એક એક્શન પ્લાન ઘડાયો. 7 જાન્યુઆરીએ બાળકોને વેક્સિન આપવા મેગા ડ્રાઈવનું પણ આયોજન થયું. વાઘાણીએ એમ પણ કહ્યું કે વાયબ્રન્ટ સમિટ તમામ કોરોના નિયમો સાથે જ યોજાશે. તો ગાંધીનગરમાં કોરોના અને ઓમિક્રોનના કેસને લઈને તંત્ર સજ્જ. ટેસ્ટિંગમાં વધારો કરાયો, હોસ્પિટલમાં પણ વ્યવસ્થા પૂરતી કરાય. ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું કે હાલ 3400 બેડ સારવાર માટે ઉપલબ્ધ. રોજના 1000 જેટલા ટેસ્ટ પીએચસી સીએચસી સેન્ટર પર થશે. આ ઉપરાંત વિદેશ અને તેમાં પણ હાઈ રિસ્ક દેશોમાંથી આવનાર લોકોને ફરજિયાત 1 સપ્તાહ ક્વોરન્ટાઇન રહેવું પડશે. સપ્તાહમાં 3 વખત ટેસ્ટિંગ પણ કરાશે. અરવલ્લી જિલ્લામાં કોરોનાને કારણે એક મહિલાનું મૃત્યુ. મોડાસાની કોવિડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલાનું મૃત્યુ નિપજ્યું, જ્યાં રેપિડ પોઝિટિવ આવતા દાખલ કરાયા હતા. આરોગ્ય વિભાગે અંતિમ ક્રિયાની તજવીજ હાથ ધરી. મહિલા છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતી, જે બાદ મહિલાને મોડાસાની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. રાજ્યમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મોરબીના નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા, જ્યાં 12મા ધોરણમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જોકે આરોગ્ય વિભાગ હવે દોડતું થયું છે અને વિદ્યાર્થીઓને સ્ટાફ મળીને કુલ 186 લોકોના ટેસ્ટ થયા, જેમાં 7 દિવસ સુધી ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે. સુરતમાં કોરોના વિસ્ફોટ. 6 સ્કૂલોમાં 7 વિદ્યાર્થીઓ સંક્રમિત. એસડી જૈન સ્કૂલમાં 2 વિદ્યાર્થી, શ્રી શ્રી રવિશંકર સ્કૂલમાં 1, લુડ્સ કોન્વેન્ટ સ્કૂલમાં 1. તમામ 6 શાળાઓને 7 દિવસ માટે કરાય બંધ. વિદ્યાર્થીઓને કરાયા હોમ ક્વોરન્ટાઇન. સુરત મહાનગરપાલિકાએ કડક પ્રતિબંધો જાહેર કર્યા. હોટલ, રેસ્ટોરન્ટ અને જીમમાં એસયુ ચાલુ રાખવા માટે કોર્પોરેશનની મનાઈ. હીરા અને કાપડ ઉદ્યોગમાં કામ કરતા લોકોને દર અઠવાડે ફરજિયાત રેપિડ ટેસ્ટ કરાવવો પડશે. રેપિડ ટેસ્ટના સામે કોર્પોરેશન કડક કાર્યવાહી કરશે. અને ઉપરાંત લોકોની ભીડ અટકાવવા લગ્ન સમારંભમાં પણ 400થી વધુ લોકો હોવા પર કોર્પોરેશન લેશે કડક પગલાં. કોરોના અને 31ની ઉજવણીને લઈને હાલ રાજ્ય સરકાર ગંભીર રીતે કરી રહી છે વિચારણા. રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે કોરોનાના કેસ વધે નહીં તે રીતે નવા વર્ષની ઉજવણી થશે અને આગામી બેઠકમાં તેના વિશે ચર્ચા અને નિર્ણય થશે. માસ્ક વગર ફરતા નેતાઓને હર્ષ સંઘવીએ કડક સંદેશ આપ્યો. નિયમો બધા માટે છે સરખા, સામાન્ય પ્રજા અને નેતાઓ તમામને નિયમ પડે છે લાગુ.